దర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామి నారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ మహారాజని జై. కథా సాంభళనారా బధా భక్తోనే ఖూబ హెత్తి జై శ్రీ స్వామినారాయణ. శ్రీ హరి చరిత్రామృత సాగర్ పూర్ చోథు తరంగ బీజు. ભગવાન સ્વામિનારાયણ પહેલી વાર ગઢપુર પધારે છે. ગઢપુરના રાજા એભલ ખાચર એમના ઘરે ભગવાન પધાર્યા છે. ચાર દીકરી છે, પાંચમા દીકરા છે. પોતાના દરેક સંતાનો સાથે એભલ ખાચરે ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી છે, પ્રભુ આપ અમારા દરબારમાં કાયમ માટે બિરાજમાન થાઓ. ભગવાન શ્રીહરિ એભલ દરબારને હિતની વાત, ભગવાન શ્રીહરિનો ગઢપુરમાં સૌથી પહેલો આપેલો ઉપદેશ છે. ભગવાન શ્રીહરિ કહે છે, અંતર દ્રષ્ટિ દેખો તપાસી, અંતેયામે ન કો ન રહાસી. યા જગ કો સુખ જેતનો કહાવે, દુખ ભય બેન એક ન રહાવે. યા જગ કો સુખ જીતનો કહાવે, દુખ ભય બિન એક ન રહાવે. ભગવાન શ્રી હરિ એમ કહે છે, હે દરબાર, અંતરદ્રષ્ટિથી જોવામાં આવે તો આ જગતનો જેટલો વૈભવ છે ને, આ એક પણ વસ્તુ રહેવાની નથી. માટી માટી થયેલું આ બધું જગત એક દિવસ પાછું માટીમાં મરી જવાનું. ઢેર મિટે કા હર આદમી હે, બાદ મરને કે હો ના યહી હે. માટીનો ઢગલો આ માણસ છે અને એક દિવસ માટીમાં જ બધા મળી જવાના છે. આપણે જાણીએ છીએ આ જગતનું આ પરમ સત્ય છે. ભગવાન શ્રીહરિ કહે છે, દરબાર, આ જગતમાં જે કઈ છે ને, બાહ્ય દ્રષ્ટિથી બધું દેખાય છે, અંતરદ્રષ્ટિથી આમાં કંઈ સત્ય નથી. જગતના બે સ્વપ્ન સમજવા જેવા છે. એક સ્વપ્ન આંખ બંધ થાય પછી આવે છે. રાત્રે પથારીમાં સૂતા હો, આંખ બંધ થાય અને તમે મંગળ ઉપર પહોંચી જાઓ, ચંદ્ર ઉપર નવું હાઉસ બનાવો, બોલો. એક સ્વપ્ન માણસને આંખ બંધ થાય ત્યાર પછી આવે છે, અને આ સંસારનું સ્વપ્ન એવું છે, એ આંખ ખુલ્લી છે ને ત્યાં સુધી આવે છે, જ્યારે માણસની આંખ ઢેર મેટે કા હર આદમી હે, બાદ મરને કે હોના યહી હે. કેવું અદ્ભુત કોઈએ લખ્યું છે દાદા, જન્મેલો માણસ એનું વજન 2.5 પાઉન્ડથી શરૂ થાય. જન્મેલો બાળક એ 50 પાઉન્ડનો, 100 પાઉન્ડનો, 150 પાઉન્ડનો, 200 પાઉન્ડનો, એના કરતાં પણ વધી જાય,
અને એમ કરતા 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 પાછું એ વૃદ્ધ અવસ્થા આવે, અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે ક્ષયતે અને નશ્યતે, વિનાશનો સમય આવે અને અગ્નિની ચિતામાં એની રાખ બળીને સળગે, પછી હાડકા ભેગા કરવામાં આવે ત્યારે કહેવાય છે એ હાડકાનું વજન જો કરવામાં આવે ને તો 2.5 પાઉન્ડ રહે પાછું, જેટલું આવે છે એટલું જ સાથે જાય છે. આ જગતનો ચોખ્ખો હિસાબ ભગવાને મૂક્યો છે. ભગવાન શ્રીહરિ કહે છે દરબાર, યા જગ કો સુખ જીતનો કહાવે, દુખ ભય બિન એક ન રહાવે. આ જગતના જેટલા સુખ છે એ દરેક સુખ દુઃખ અને ભય વિનાના એક પણ નથી. પુરુષ તથા પ્રકૃતિથી લઈને પાતાળ સુધી જુઓ, અંતે સહું નો નાશ થવાનો છે. કાળના ભયથી મોટો બીજો કોઈ ભય નથી. ગુણાતાનંદ સ્વામી વાતોમાં કહે, ગમે એવો ચક્રવર્તી હોય, ગમે એવો મોટો રાજા હોય, ગમે એવો અભિમાની હોય, પણ 15 દિવસ જો પેટ લોહીખંડ પેટ બેસણું થાય એટલે ઝાડા થઈ જાય, 15 દિવસ ડાયરિયા થઈ જાય, તો સ્વામી કે એનું અભિમાન માત્ર ગળી જાય. આ પૃથ્વીનો મહાન રાજા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ તમે જાણો છો, જગતભરને જીતવા નીકળેલો એ સિકંદર, 1/2 કરતા વધારે પૃથ્વીને જીતે અને પાછો વળે પોતાના દેશમાં જવા માટે, પોતાના પિતાનું માતાનું પરિવારનું મોઢું જોવા માટે પાછો વળે છે, અને રસ્તામાં અસાધ્ય બીમારી લાગે છે તમે જાણો છો. અસાધ્ય બીમારી એટલે એવી બીમારી સિકંદર પોતાના ઘર સુધી પરિવાર સુધી પહોંચી નથી શકતો, ને આ પૃથ્વીનો એક મહાન સમ્રાટ એ અધવચ્ચે મૃત્યુને પામે છે અને દુનિયાને એમ મેસેજ આપે છે કે મારો જનાજો કાઢો ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો, મારે દુનિયાને એટલું સમજાવવું છે, હું કંઈ લઈને આવ્યો નથી અને કંઈ લઈને જતો નથી. એ સાથે શું લાવ્યા લઈ જાસુ, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથે, તો માળા રે જપેલે ઘન શ્યામની. સૌથી મોટામાં મોટો ભય કાળનો છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું કાળ કેવો છે, જાય જાય જીવતર જોને તારું, જેવી રીતે જળ વહ્યું જાય સાથે જંતુઓ ભી જાય છે, ખાય ખાય ખલક અને ખોતરી ખચિત કાળ, નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય. પાણીનો મોટો પ્રવાહ હોય, નાયગ્રા ફોલ્સનો પ્રવાહ તમે જુઓ છો કેવો પ્રવાહ પડે છે, એ ફોલ્સના પ્રવાહમાં કેટલા લાકડા કેટલા પ્રાણીઓ કેટલા જંતુઓ બધું તણાય છે. એમ કાળના પ્રવાહમાં રાજા કે રંગ, ગરીબ કે અમીર, પુરુષ કે સ્ત્રી, સંન્યાસી કે સંસારી, વૃદ્ધ કે યુવાન, આ કાળના પ્રવાહમાં જ બધું જગત તણાઈ રહ્યું છે. બધું જગત એક જ ડેસ્ટિનેશન છે, બીજું કોઈ ડેસ્ટિનેશન છે જ નહીં. જે કાળ અનંત બ્રહ્માંડોના માથાને ફોડી નાખે છે, જમના દૂતો બધા લોકોને ખાઈ જાય છે, તે જમદૂતોને પણ કાળ પળવારમાં ગળી જાય છે, આવો કાળ છે. કૃષ્ણશંકર દાદા એમ કહેતા આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે દિવસમાં એકવાર મંદિરે દર્શન કરવા જવું, પણ દાદા બધાને નિયમ આપતા કે એકવાર મંદિરે જવું અને એકવાર મસાણમાં પણ જવું. કોઈએ ટીકા કરી કે દાદા તમે આવું કેમ કહો છો, ત્યારે એમણે કહ્યું, એટલા માટે કહું છું કે ત્યાં જઈને તો જીવને ખબર પડે કે એક દિવસ અહીંયા આવવાનું છે, એ ખબર પડે ને તો આ જીવ જગતમાંથી પાછો વળી શકે, તો જ ભગવાનના શરણ સુધી ભગવાનની શરણાગતિ સુધી વળી શકે. ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન, ડેથ ઇઝ સર્ટેન, પણ શબ્દ જો અંગ્રેજીનો અનસર્ટેનલી સર્ટેન. રોમનો મહાન રાજા જુલિયસ સીઝર, કહેવાય છે જુલિયસ સીઝર ઇતિહાસનો કેવો ક્રાંતિકારી રાજા,
બીજા રાજા ઉપર ચડાઈ કરતો, બીજા રાજાને જીતતો, અને જીતેલા રાજાને પોતાના રથની પાછળ બાંધી અને રોમના રાજમાર્ગ ઉપર ઢસડીને લઈ જતો. આવો ભવ્ય વિજય એ જુલિયસ સીઝર કરતો. પણ એક દિવસ જુલિયસ સીઝરને કહેવામાં આવ્યું, મહારાજ સાવધાન થઈ જાઓ, તમારો કાળ નજીક આવ્યો છે, આ દિવસે તમારો કાળ ભરખવાનો છે. અને અભિમાનમાં ચકચૂર સીઝર એમ બોલ્યો, ઇતિહાસની સત્ય ઘટના, ડેથ નોઝ વેરી વેલ ધેટ સીઝર ઇઝ મોર ડેન્જરસ ધેન ડેથ. અભિમાનમાં ચકચૂર સીઝર એમ કહે કે મૃત્યુને પણ ખબર છે, મૃત્યુ કરતા આ સીઝર વધારે ખતરનાક છે, એટલે મૃત્યુ મારાથી દૂર રહેવાનું છે. આવો અભિમાનમાં ચકચૂર હતો, મરવાની કોઈ શંકા એને નહોતી, મૃત્યુનો કોઈ ભય નહોતો. અને કહેવાય છે, આપણા શાસ્ત્રોમાં તો કેટલું બધું લખ્યું છે તમે જાણો છો, વિહારીલાલજી મહારાજે તો સંતાય પેઠે નહીં મોત મૂકે, ચુકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા દસી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોય સાંધે. રાજા જુઓ વૈદ્ય અનેક રાખે. ધીરુભાઈ અંબાણી અચાનક હોસ્પિટલમાં એડમિટ થાય, ઇતિહાસમાં હમણાંની ઘટના, અચાનક એનું મૃત્યુ આવી જાય, અને ભારતનો એક મહાન ઉદ્યોગપતિ મરતો હોય, અચાનક એને જીવાડવા માટે કેટલા ડોક્ટરો ભેગા કર્યા, કેટલા ડોક્ટરો 24 અવર જો જીવી જાય ને, તો બંને ભાઈઓને એમ હતું કે આપણે બધું પતાવી દઈએ કામ. 24 અવર્સ નહીં, 24 સેકન્ડ પણ દાદા. રાજા જુઓ વૈદ્ય અનેક રાખે, આરોગ્ય થવા બહુચે જ ચાખે, જીવાડવા જતન ઘણા કરે છે, એ તો ઘણા બાળપણે મરે છે. રાજા હોય કે રંક હોય, કહેવાય છે આ જગતમાં બધી જગ્યાએ કરપ્શન છે, બધી જગ્યાએ, કોઈ એવી જગ્યા જ નથી કરપ્શન ન હોય, પણ બે જગ્યાએ કરપ્શન નથી. There are only 2 places where there no corruption at all. દાદા કઈ બે જગ્યા છે? એક મૃત્યુ, કોઈ કરપ્શન નહીં. મુક્તિ, એક કલ્યાણમાં કરપ્શન નથી. એ ભગવાન એમ નથી જોવાનું લાલ કપડાં પહેર્યા એટલે કલ્યાણ કરવાનું છે, કાળાવાળો નહીં, લાલ હશે, કાળા હશે, લીલા હશે, પીળા હશે, ધોળા હશે કે ગમે તેવા હશે, સ્ત્રી હશે, પુરુષ હશે, સાધુ હશે, સંસારી હશે, ગમે તે હશે, ક્વોલિફાઈડ હશે તો જ કલ્યાણ થશે. કરપ્શન નથી ત્યાં. અને બીજું મૃત્યુમાં છે, અચાનક જતા રહી. અને કેટલી મહાન આવી તો ઘટનાઓ દિવસે દિવસે ઘટ્યા કરે છે, દિવસે દિવસે, પળે પળે, સેકન્ડે સેકન્ડે. દુનિયાભરમાં કેટલા માણસો એ રીતે મરે જ છે. ધોલેરા ગામની સત્ય ઘટના વર્ષો પહેલાની, ધોલેરાનો વાણિયો જમવા બેઠો, થાળી પીરસાઈ ગઈ, ધર્મપત્નીએ થાળીમાં બધું મૂકી દીધું, પણ આ વણિકને મૂળા બહુ ભાવે એટલે કીધું મૂળા લાવી નહીં, અરે ભૂલાઈ ગયા, કાલ લાવી દઈશ, ચાલે, બાજુમાં જ બજાર છે. પીરસેલી થાળી ત્યાં મૂકી અને ઉતાવળ્યા પગે ચાલતો થયો કે હમણાં મૂળા લઈને આવું ને પછી જમું. અને જ્યાં રસ્તામાં આવે છે અને કેળાની છાલ પડી હશે, દેખાણી નહીં, ઉપર પગ પડ્યો, ઉતાવળી ચાલ છે, ઉતાવળી રીતે ચાલે છે, છાલ ઉપર પગ પડતાની સાથે ઊંધા માથે પડ્યો અને ત્યાં ત્યાં માથું ફાટી ગયું, મરી ગયો. થાળી પીરસેલી રહી, જમવા પણ રહ્યો નહીં. વારંવાર ઘટના સાંભળીએ છીએ, ટીવી ચાલુ હોય ને ભાઈ બંધ થઈ જાય, બીડી સળગતી હોય ને આવો લઈ જાય. અમારા કંડારી ગામમાં જે ભાઈ દાંતણ કરતા હતા, બોલો, જે દાંતણ હાથમાં રહી ગયું ને ભાઈ. રાજા કે રંક, જ્યું જલ માહી લકીર પરીસો, ટલી કે ટલી કે ટલી કે ટલી હે, જ્યું મિસરી પય માહી ભલીસો, ભલી કે ભલી કે ભલી કે ભલી હે,
દેવલ શીશ ચઢાઈ ધજાસો, હલી કે હલી કે હલી કે હલી હે, બ્રહ્મ મુનિ ત્યું દેહ કી આયુ, ચલી કે ચલી કે ચલી કે ચલી હે। એટલા માટે તો કહે છે ને, ક્યા ભરોસા હે ઇસ જિંદગી કા, જીવનનો ભરોસો નથી। એટલા માટે શાસ્ત્ર કહે છે, કલ કરે સો આજ કરે, આજ કરે સો અબ, અવસર બીત જાયેગા ફિર કરેગા કબ। એટલા માટે જાગ્યા ત્યારથી સવાર, એમ આપણને જ્યારે સમય મળે, જ્યારે તક મળે, ત્યારે એટલું નક્કી કરી લઈએ, બસ ભગવાનનું ભજન કરવું છે। માણસની એક મોટામાં મોટી ભૂલ છે, મોટા મોટી ભૂલ, હમણાં લોંગ વીકેન્ડ છે, આસિદ ભગત, લોંગ વીકેન્ડ હોય, બે રજા ભેગી થાય, ફરવા જવાની ઈચ્છા થાય, ચાર રજા ભેગી થાય, મિત્રોને મળવા જવાની ઈચ્છા થાય, ક્યારેક મોટું વીકેન્ડ આવે, દેશ વિદેશ ફરવા જવાની ઈચ્છા થાય, આ માણસને બધી ઈચ્છા થાય છે, પણ આ માણસને ભગવાનને રાજી કરવાની ઈચ્છા નથી થતી। આનાથી મોટું અજ્ઞાન કયું? શ્રીજી મહારાજ દાદા ખાચરના પિતા એભલ ખાચરને કહે છે દરબાર, આ બધું એક દિવસ કાળનો કોળિયો બની જવાનું છે, માટે દરબાર બાહ્ય દ્રષ્ટિથી બધું સાચું છે, અંતરદ્રષ્ટિથી જોવામાં આવે ને તો આમાં સત્ય કંઈ નથી, આમાં કંઈ સત્ય નથી। માટે બહુ સરસ વાત કરે છે, જુઓ, જે મનુષ્યો ભગવાનને શરણે જાય છે, વર્તમાન ધારીને સત્સંગી થાય છે, તેનું જમદૂત કે કાળ ક્યારેય પણ નામ લેતા નથી। આપણે આગલી કથામાં સાંભળ્યું હતું ને, ચલતી ચક્કી દેખ કર દિયા કમાલ ને રોય, કાશીની બજારમાં વૃદ્ધ સ્ત્રી ઘંટલાના પડથી દાણાને દળે છે, અને દળાતા દાણાને જોઈ કબીરના પુત્ર કમાલ રડી પડ્યા, દુઈ ભટકે ભીતરે સાબિત રહાન કોઈ, આ ઘંટલાના પડમાં એક દાણો સલામત નથી, કચડ ઘાણ નીકળી ગયો। અને મહાજ્ઞાની કબીર ત્યારે બોલ્યા કે બેટા, તું વિચારીને જો, તારી વાત સાચી છે, પણ આ ઘંટલાના પડની અંદર વચ્ચે ખીલો છે, એ ખીલા પાસે જેટલા દાણા છે ને, એ ખીલા પકડીને બેઠેલા દાણાનો કોઈ પણ વાળ વાકો કર્યો નથી, એવા ને એવા સલામત છે, જો તું સવારથી સાંજ સુધીમાં કેટલા દાણા દળાઈ જાય, ખીલ્લો પકડીને જે દાણા પડ્યા છે ને, એ દાણાને કોઈ અડી નથી શક્યું। બસ એવી જ રીતે ભગવાનનો ભક્ત, એટલા માટે શાસ્ત્રમાં લખ્યું, મૃત્યુના માથા ઉપર પગ મૂકીને મુક્તિ પદને પામે છે। મુક્તિનો અધિકારી જીવ છે, કેવી રીતે મુક્તિને પામે છે દાદા? મૃત્યુના માથા ઉપર પગ મૂકીને, ઉપનિષદોમાં વર્ણન કર્યું, અને મુક્તિનો અધિકારી બને છે। મૃત્યુમાં દુઃખ છે, મુક્તિમાં સુખ છે। મૃત્યુમાં કંઈક ગુમાવ્યાનું મહાન દુઃખ છે, આ સંસાર, આ વૈભવ, આ પદાર્થ, આ પરિવાર છોડીને જવાનું, અને મુક્તિમાં પરમ તત્વને મેળવવાનો મહાન આનંદ છે। કેવી અદ્ભુત વાત કરે છે, જમદૂત અને કાળ હરિભક્તને દેખીને થરથર ધ્રુજવા લાગે છે। કાળ તો ભગવાનના ભક્તને મદદરૂપ થાય છે, ભક્તના ભોગ વૈભવને અખંડ રહેવા દે છે, વિઘ્ન કરતો નથી, જો તમારે વધારે સુખી થવું હોય તો, કારણ કે રાજા હતા, સુખી તો હતા જ, પરંતુ કયો શબ્દ વાપર્યો છે, વધારે સુખી થવું હોય તો, પરમેનન્ટ હેપીનેસ મેળવવું હોય તો, આ ટેમ્પરરી ક્ષણિક સુખમાંથી નીકળી શાશ્વત સુખ તરફ તમારે જવું હોય તો, અધિક સુખ કો જો હોય ભાવા, તો તુમહી અબ નિયમ ધરાવા, અધિક સુખ કો જો હોય ભાવા, તો તુમહી સબ નિયમ ધરાવા, દયા બચન સુની હરિ કેરા, મગન ભયે નૃપ મનહી ઘનેરા,
મગન ભયે નૃપ મનહી ઘનેરા. મહાન સુખને મેળવવું હોય તો સત્સંગના વર્તમાનને ધારણ કરો, હરિભક્ત થાઓ. શ્રી હરિના આવા દયામય વચન સાંભળીને દરબાર એભલ ખાચર મનમાં ખૂબ રાજી થયા. એને આનંદ થયો, ભગવાન શ્રીહરિ શું બોલે છે. હવે ધ્યાન રાખજો, હા, કેવા કેવા ભગવાન શ્રીહરિએ નિયમો કહ્યા. દરબાર, આટલા નિયમો તમારે રાખવા પડે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સ્ટ્રક્ચર છે ને, દુનિયાભરમાં ફેલાયેલો સ્વામિનારાયણ સંપ્રદાય, એનો પાયો જો ગણવો હોય ને, એનું કોન્સ્ટિટ્યુશન જો ગણવું હોય ને, તો શિક્ષાપત્રી છે. તમે જાણો છો બિગિનિંગ ઓફ ધ શિક્ષાપત્રી, એમાં મહારાજે પ્રતિજ્ઞા કરી આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખ પામશે. કયું? મહાસુખનો મિનિંગ છે પરમેનન્ટ હેપીનેસ. મહાસુખનો મિનિંગ છે ડિવાઇન હેપીનેસ. આ જગતનું સુખ તો છે, પણ કેવું છે ખબર? ખરજવાને ખંજવાળવા જેવું છે. કોઈને ખરજવું થયું હોય, આસિદ ભગત એક્ઝિમા કે ને અંગ્રેજીમાં, ખરજવું થયું હોય ને એને ખંજવાળે ને દાદા, એટલું મીઠું લાગે ને. મેસૂબ ખાતા હોય ને એના કરતા વધારે મીઠું લાગે. એને પકડી લેવો પડે, એને ના પાડવી પડે તોય ખંજવાળે, પણ એ જેમ ખંજવાળે ને એમ વધે, એમ જેમ વધે એમ ખંજવાળ વધારવું પડે. એટલે ખંજવાળે એટલે મીઠું લાગે, અને મીઠું લાગે એટલે વધતું જાય. એ ખંજવાળે છે, સારું નથી. ખરેખર શું છે એના માટે? વિનાશનો રસ્તો છે. એમાં માયિક સુખ, જગતમાં દેખાતું સુખ, ક્યારેક ક્યારેક આ ખરજવાના ખંજવાળવા જેવું છે. ખોટા રસ્તે માણસ સુખી થાય જ છે ને, નથી થતા? પણ એ સુખ કેવું છે? આપણે ત્યાં પંચતંત્રની કથા છે કે ગધેડાને એમ થયું કે આપણે આ બધા હેરાન કરે, ડફણા માર્યા કરે, એના કરતા ડફણું ના મારે એવું કરી દઈએ, શું કરીએ? તો કે આપણે વાઘનું કે સિંહનું મોરું મળે ને તો પહેરી લઈએ. તેણે વાઘનું મોરું પહેર્યું, એટલે વાઘ જેવો દેખાય. હવે વાઘ જોઈને તો કોઈ નજીક જાય જ નહીં, એની કોઈ પરીક્ષા કરવા જાય કે આ વાઘ ખરેખર છે કે નથી, સાચો છે ખોટો છે, દાદા કોઈ એક ટેસ્ટ કરે એનો. અને બન્યું એવું, આ તો નિર્ભય થઈને ફરવા લાગ્યો, અને આ ધોળા પ્રાણીને આ વાત ગમી ગઈ. પછી તો ગમે તેના ખેતરમાં જાય, ગમે તેનું ખેતર ખુલ્લે આમ ખાય. આખા ગામમાં વાત થાય કે આપણી સીમમાં વાઘ આવ્યો છે અને લીલો રજકો ખાય છે. હવે વાઘને રજકો ખાય? દાદા ખાય ક્યારે? જુવાનિયા તો બધા ભાગે વાઘને જોઈને, પણ ગામના જે વડીલો હતા જેણે વર્ષોનો અનુભવ કરેલો, એ બધાના મનમાં વિચાર થયો કે વાઘ હોય એ ક્યારે ઘાસ ખાય નહીં, અને ઘાસ ખાતો હોય એ ક્યારે વાઘ હોય નહીં. વડીલોએ કીધું, દીકરાઓ એવું ન હોય. અરે બાપુ, અમે જોયું, આંખે જોયું, એ ખોટું હોય, પણ કંઈક ખોટું હશે. વડીલો ગયા, એક દિવસ ઝાડ ઉપર ચડી ગયા, કે જૂના પ્રાણી જમાનામાં સિંહ વગેરે પ્રાણીથી બચવા માટે ઝાડ ઉપર લોકો રહેતા, અને દૂરથી જોયા કરે એમાં પેલો વાઘ એક દિવસ નીકળ્યો, અને જેનું ખેતર લીલું છમ જોઈને ઉપડી ગયો અંદર, અને ખુલ્લે આમ ખાવા માંડ્યો. આ ખેતરમાં પેલા ઝાડ ઉપર બેઠેલા વડીલો વિચારતા થઈ ગયા કે આવું તો આપણે દ્રશ્ય નથી જોયું, આ કળિયુગનું લક્ષણ છે, આ કળિયુગ સિવાય આવું બને નહીં. પણ એની ચાલ ઉપરથી ખબર પડી ગઈ કે વાઘની ચાલ આ વાઘની ચાલ નથી, કંઈક ગડબડ છે, દાળમાં કાળું છે. બરાબર તપાસ કરી, બરાબર પગેરું કાઢ્યું, બરાબર ધ્યાન રાખ્યું, પગલા તપાસ્યા, નીકળી ગયા પછી ખબર પડી આ વાઘના પગલા નથી, એમાં તો ભાઈ નોર હોય, નોર હે, વાઘના પગલા કેવા હોય. અને પછી નક્કી કર્યું કાલ આવે એટલી વાત છે. અને બીજે દિવસે એ પકડ્યો વાઘને ભાઈ, અને મહિનામાં જેટલું ખાધું હતું ને, મારી 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 મારીને એવો એને સીધો કરી દીધો ને, મહિનાનું ભેગું કાઢી નાખ્યું. બોલો, શાસ્ત્ર એમ કહે છે. બસ આપણા સંતોએ વાર્તા ગ્રંથોમાં દ્રષ્ટાંત આપ્યું, જગતના જીવો કેવા છે? શેરડીની ઈયળ જેવા. કેવા? એક તો ઈયળ અને પાછી કેમાં? શેરડીમાં પડે.
જેને ગળું બહુ ભાવતું હોય ને દાદા, 300-400 સુધી ડાયાબિટીસ પહોંચી જતો હોય ને, એટલે આ જન્મે તો ભોગવી ના શકે. પછી ભગવાનને બહુ પ્રાર્થના કરી, હે ભગવાન આના કરતા કે હારો જન્મ આપો ગળું ખવાય એવો. પછી ઠાકોરજીને મોકલે ક્યાં, શેરડીમાં ઈયળ બનાવે. એક તો શેરડીનો રસ અને એમાં ઈયળ થાય અને ખાઈ ખાઈ એવી તગડા જેવી થાય, એવી ફાટે એવી ફાટે, હા એ રસ જેવી જ થઈ ગઈ હોય. પણ એ કેટલા દિવસ, એ શેરડી કપાય અને પછી કેમાં જાય, સિસોડામાં જાય ભાઈ, હા. અને સિસોડામાં એવી પીલાય એવી પીલાય, શેરડીનો તો રસ નીકળે પણ કોનો નીકળી જાય, જગતના જીવોની દશા આવી છે. આ જગતના ભોગ ભોગવનારાની દશા કંઈક આવી છે. ભગવાનને ભૂલીને જગતના ભોગને પ્રધાનપણે રાખનારા જીવો એની દશા આવી છે. એક દિવસ કાળ આવે, એક દિવસ યમના દૂતો આવે અને પકડીને એવી દશા કરે છે. ઈયળની દશા તો સારી, 2-5 મિનિટમાં એનું પૂરું થઈ જાય છે, પણ જમપુરીનું દુઃખ ખબર છે ને, જમપુરીમાં ઘણા લોકો નહોતા માનતા પેલા, પણ હવે તો તમે જાણો છો પૃથ્વી ઉપર જમપુરી ચાલુ થઈ છે. આ IS માણસોને પકડે છે, કેવી રીતે મારે છે જાણો છો ને, જગ જાહેર છે. લોકો નહોતા માનતા માનવા માંડ્યા, નહોતા માનતા એ બધા માનતા થઈ ગયા. કેવી રીતે માણસોને મારે છે, કેવી રીતે માણસોને હેરાન કરે છે, ત્યારે આપણને થાય શ્રીજી મહારાજ કેટલી અદભુત આજ્ઞા કરે છે. શિક્ષાપત્રીમાં આ પ્રતિજ્ઞા કરે છે, આ શિક્ષાપત્રી પાળે તે મહાસુખને પામશે. શિક્ષાપત્રી પૂરી થાય ત્યારે મહારાજે પ્રતિજ્ઞા કરી, આ શિક્ષાપત્રી પ્રમાણે રહેશે એ 4 પ્રકારના પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એને પામશે. ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિ થશે. એ શિક્ષાપત્રી આ સંપ્રદાયનો પાયો છે. આ સંપ્રદાયની 2 પાંખ છે, આજ્ઞા અને ઉપાસના. આજ્ઞા એટલે શિક્ષાપત્રી, ઉપાસના એટલે વચનામૃત. આજ્ઞા અને ઉપાસના, વચનામૃતને શિક્ષાપત્રી સલામત, ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાય સલામત. એમાં શિક્ષાપત્રીનો સાર 11 નિયમ આપણે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચયતો ઘનશ્યામ સ્તુતિ રોજ કરીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની દરેક મંદિરોની સ્તુતિમાં સ્તુતિ છે, દરેક મંદિરોમાં સ્તુતિ કરાય છે. એમાં તમે જાણો છો પહેલી 7 માંગણી છે પ્રેમાનંદ સ્વામીની, બરાબર. પ્રેમાનંદ સ્વામી 7 માંગણી કરી, હે કૃપાલો, હે ભક્તપતે, હે ભક્તવત્સલ, સુનો બાત, દયા સિંધો, સ્તવન કરી, માગુ વસ્તુ 7. આ 7 વસ્તુ ઉપાસનાની છે. પછી સ્વામી કહે છે, સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાણ, તાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ. શિક્ષાપત્રીની વાત કરી અને આખી શિક્ષાપત્રીનો સાર સ્વામીએ લખ્યો, 11 નિયમ. એહી ધર્મ કે નિયમ મે બરતો સબ હરિદાસ, ભજો શ્રી સહજાનંદ પદ છોડી ઓર સબ આસ. રહી એકાદશ નિયમ મે, 11 નિયમમાં રહીને, રહી એકાદશ નિયમ મે કરો હરિ પદ પ્રીત, પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિસંક જગ જીત. આવી રીતે 11 નિયમમાં જે રહે છે એ નિસંક ભગવાનના ધામમાં જાય છે, જાય છે ને જાય છે. એ કયા 11 નિયમ? સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં દાદા ખાચરના પિતાજીને આ વાત કરી, હે દરબાર સાંભળો, આટલા નિયમ રાખવાના છે. હિંસા ન કરવી, પરસ્ત્રીનો સંગ ન કરવો, માંસ ન ખાવું, દારૂ ન પીવો, વિધવાનો સ્પર્શ ન કરવો, આત્મઘાત ન કરવો, ચોરી ન કરવી, કોઈને માથે કલંક ન નાખવું, કોઈ દેવની નિંદા ન કરવી, બિન ખપતું ખાવું નહીં અને વિમુખ ના મુખથી ભગવાનની કથા ન સાંભળવી. આ 11 નિયમ ધારણ કરીને, વર્તમાન ધારીને સ્વયં ભગવાનને શરણે થયા, તેમનો બધો પરિવાર પણ 11 નિયમોને ધારીને ભગવાનને શરણે થયો, સહુ સત્સંગી થયા. દરબારે મહારાજના નિયમ સ્વીકાર્યા, પ્રભુ અમે આવું કોઈ કામ નહીં કરીએ, પ્રતિજ્ઞા કરી. ભગવાન શ્રીહરિએ કહ્યું, તો તમે જો પ્રતિજ્ઞા કરો છો એમ હું પણ પ્રતિજ્ઞા કરું છું કે હવે આ સંચિત કર્મોથી કાળ માયા યમદૂત ભયા દહમ આ બધાથી તમને મુકાવવાની જવાબદારી મારી. એભલ ખાચરના પુત્રનું નામ ઉન્નળ ખાચર હતું, જેને શાસ્ત્રમાં ઉત્તમ રાજા અને સત્સંગમાં દાદા ખાચર એવે નામે સહુ જાણે છે.
તેમને વર્તમાન ધરાવીને ભય માત્રથી છોડાવી લીધા. દરબાર એભલ ખાચરને જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનબાઈ એ નામની ચાર પુત્રી હતી. તે રાજાએ પોતાની ચારેય પુત્રીને પણ વર્તમાન ધરાવીને ભગવાનને શરણે લીધી. પરિવાર સહિત, પુત્ર સહિત દરબાર ભગવાન શ્રીને શરણે થયા. આ સંપ્રદાયમાં જાણો છો, દાદા ખાચર એટલે દાદા ખાચર. જેમ કોહિનૂરની બીજી જોડ નથી, ઐરાવત હાથીની બીજી જોડ નથી, કલ્પવૃક્ષની બીજી જોડ નથી, એમ સત્સંગી માત્રના આદર્શ જેને કહી શકાય, સત્સંગી માત્રના જેને આઈડિયલ જેને કહી શકાય, સત્સંગી માત્ર માટે એક દીવા દાંડી જેને કહી શકાય, એવું જો કોઈ પાત્ર હોય ને તો દાદા ખાચર. દાદા ખાચરનું જીવન હવે શરૂ થાય છે આ ગ્રંથમાં, હરિચરિત્રામૃત સાગરમાં. સાગરના અનેક મુક્તોમાં હવે દાદા ખાચરનું પાત્ર અહીંથી શરૂ થાય છે. તેમાં જીવુબા અને લાડુબા આ બે મોટી બહેનો, તેમણે સાંખ્ય યોગ પાળીને ત્યાગી જીવન રાખ્યું હતું. જીવુબા અને લાડુબા, સૌથી મોટી દીકરીનું નામ જીવુબા હતું. ઇતિહાસ પ્રમાણે એભલ ખાચર એમના બે પત્ની હતા, તમે જાણો છો. એભલ ખાચરને કોઈ સંતાન જીવતું નહોતું. જન્મ થાય, મૃત્યુ પામે, એમાં એક દીકરીનો જન્મ થયો. ભગવાનને ખૂબ પ્રાર્થના કરી, એ દીકરી જીવી ગયા. જીવવાને કારણે એનું નામ પાડ્યું જીવુબા. અને આપણા શાસ્ત્ર એમ કહે છે, એ જીવુબા એટલે લક્ષ્મીજીનો અવતાર, લાડુબા એનું શાસ્ત્રી નામ હતું લલિતા, અને લલિતા એટલે રાધાજીનો અવતાર. આવા મહાન આ બંને પાત્રો જીવુબા અને લાડુબા બંનેના લગ્ન થઈ ગયા હતા. શાસ્ત્રમાં કથા છે, જીવુબાના લગ્ન કુંડળના હાથિયા પટગરીને ત્યાં લગ્ન થઈ ગયેલા, પછી મહારાજની પ્રાપ્તિ થઈ. દરબારોમાં તો નાની ઉંમરમાં લગ્ન થઈ જતા, નાની ઉંમરમાં લગ્ન લેવાયા છે, અને જીવુબાને મહારાજની પ્રાપ્તિ થઈ, ભગવાન ઓળખાયા પછી સંસાર એના માટે ઝેર સમાન બની ગયો, સંસાર એના માટે અસાર બની ગયો. ઈચ્છા હતી નહીં, પણ દરબાર એભલ ખાચર ક્ષત્રિય હતા, હું શું મોઢું દેખાડું, દીકરીને ઘરે કેમ રાખી શકું, પરાણે દીકરી જીવુબાને વળાવ્યા છે અને કુંડળ ગામમાં આવે છે. અને સાંજનો સમય છે ને, હાથિયા પટગર પોત જ્યાં તો હજી જીવુબાની રૂમમાં જવા જાય ત્યાં તો તમે જાણો છો મોટી નાગણ બેઠી હોય, આવા દર્શન થયા. બૂમ પાડીને પાછા વળી ગયા, ભાગી ગયા. આ શું, ફરી વાર જાય, ત્રીજી વાર જાય, દરેક વખતે આ દ્રશ્ય જોયું, આખા પરિવારને થઈ ગયું આ કોઈ મહાન દેવી છે, આપણાથી કઈ અપરાધ થયો લાગે છે. હાથ જોડીને પૂછ્યું, તમારી શું ઈચ્છા છે? બસ મારી ઈચ્છા છે આ દુનિયાભરના પુરુષ એ મારા માટે પિતા સમાન, ભાઈ સમાન અને પુત્ર સમાન છે. એ હથે વાળો હરે સંગાથે મે કે ધોરે, એ ભૂમાનંદ કહે જન્મ સો ફળ કરે, લે ધોરે મારે ઘેરે ચાલી. બસ હવે તો હથે વાળો હરિ સંગાથે કી ધોરે, વેલડામાં બેસારી પાછા મોકલી દીધા. જીવુબાએ સંસારનો ત્યાગ કર્યો. લાડુબા એમને બોટાદ પરણાવેલા, બોટાદના ખોડા ધાધલને ત્યાં પરણાવેલા. લાડુબાએ પણ સંસારને અસાર કરી, કાયમને માટે સાંખ્ય યોગ એટલે કે ત્યાગી જીવન જીવી અને મહારાજની ભક્તિ કરી. આ સત્સંગ એવો દિવ્ય છે. મુક્તાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી જેવા સંતો આ સત્સંગમાં, તો સામે ગ્રહસ્થ ભક્તોમાં દાદા ખાચર કે પર્વતભાઈ ઝીણાભાઈ જેવા ગ્રહસ્થાશ્રમની અંદર નરસિંહ મહેતાની ઝાંખી કરાવે એવા અસંખ્ય ભક્તો થયા. એટલા માટે ગુરુજી ઘણી વાર કથામાં કહે છે, ઘણી વાર આ બહુ સમજવા જેવી વાત છે, કે ભગવાન શ્રી કૃષ્ણના દરબારમાં, ભગવાન શ્રી કૃષ્ણની સભામાં એકાદ નરસિંહો છે, એકાદ નરસિંહો, જાજા પાત્ર નથી. નરસિંહાનું મૂલ્ય છે, મહાન ભક્ત છે, પણ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એ છે કે સ્વામિનારાયણ ભગવાનની સભામાં હજારો નરસિંહ મહેતા થયા. હજારો નરસિંહ મહેતા તમે જુઓ, દાદા ખાચરને જુઓ, પર્વતભાઈને જુઓ, ઝીણાભાઈને જુઓ, સુરા ખાચરને જુઓ, એના સમર્પણને જુઓ, એની ભક્તિને જુઓ, એની શ્રદ્ધાને જુઓ, એની નિષ્ઠાને જુઓ, આપણને વંદન કરવાનું મન થાય. અને એની સામે આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની સભામાં એકાદ મીરા. શું મીરાનું જીવન,
શું એનો પ્રેમ, શું એની ભક્તિ. પણ આ બાજુ ભગવાન સ્વામિનારાયણની સભામાં તમે જુઓ હજારો મીરા, જીવબાને જુઓ, લાડુબાને જુઓ, નાનુબાને જુઓ, પાંચુબાને જુઓ, એટલું નહીં આજ દિવસ સુધીના ભક્તોને જુઓ, આજ દિવસ સુધીના ભક્તો. તમે નહીં માનો, ભીખુદાદા આપણી કથા સાંભળે છે ધવલ ભગત સાકરિયા ફોરેડાથી ડેઇલી, આ ઘટનાને સત્ય જાણે છે. સુરતના એક સ્ત્રી ભક્ત છે, દરરોજ મહારાજ સાથે વાત કરે છે, દરરોજ મહારાજ એમને મળે છે, ગમે તે પ્રશ્ન મહારાજને પૂછે મહારાજ એનો જવાબ આપે છે. અત્યારે કળિયુગમાં અને મીરા ન કહેવાય તો શું કહેવાય, અને એનો પતિ દરરોજ એને મારે છે, દરરોજ એનો પતિ સત્સંગી નથી મારે છે, આટલું દુઃખ છે, છતાં એ સ્ત્રી ભક્ત એટલા સુખમાં રહે છે, કોઈ બિલીવ ન કરી શકે. તમે જો ઘટના જાણો સાંભળો તો, પણ આપણને એમ થાય આજે પણ મીરા છે, આજે પણ જગતના ઝેર જેના માટે અમૃત બની જાય એ મીરા, અને આપણને તો અમૃત મળે તો એ શું લાગે, તો એ ઝેર લાગે, અસંતોષ છે ને. હિમાલયમાં મૂકો તો એને ઠંડી ગરમી લાગે, પછી ક્યાં લઈ જવો. આપણને અસંતોષનો રોગ, આપણને અદે ખાઈનો રોગ એવો લાગુ પડ્યો છે ને, હિમાલયમાં મૂકો ને આપણને તો પણ આપણને ત્યાં ગરમી થાય, આપણને અમૃત આપે ને તો પણ આપણને હજી ઓછું પડે, ઝેર જેવું લાગે. જગતના ઝેર જેના માટે અમૃત બની જાય, જગતના દુઃખ પણ જેના માટે સુખ બની જાય, જગતનું અપમાન પણ જેના માટે સન્માન બની જાય, આ મીરાનું તત્વ છે. જીવબાન લાડુબાને ધકેલ્યા છે, પરાણે મોકલ્યા છે એ ભલે બાપુએ, પણ એની શ્રદ્ધા એની નિષ્ઠા જોઈને એને પાછા મોકલ્યા કે આ તો કોઈ સતીનો અવતાર છે, આ તો કોઈ મહાન ભગવાનના ભક્ત છે, આ તો કોઈ મીરા જેવું તત્વ છે. વેલડામાં બેસાડી પાછા મોકલ્યા એ ભલે બાપુએ રાખ્યા. આમાં બહુ ટૂંકમાં કથા લીધી છે, કારણ કે આખી કથા જગજાહેર છે એટલા માટે. આધારાનંદ સ્વામી લખે છે, એક રાજબાઈ વાંકિયાના સોણબા ને મોકા ખાચરની દીકરી, એક રાજબાઈ નામે સત્સંગી બહેન હતા, તેમણે પણ જીવબાના યોગ્ય કરીને સાંખ્યોગ પાળીને ત્યાગી જીવન વિતાવ્યું હતું. તે ત્રણ ત્યાગી બહેનોના જીવનને દેખીને તો બીજી અનંત સત્સંગી બહેનોએ ત્યાગી જીવન સ્વીકાર્યું હતું. દરબારે ભલ ખાચર હાથમાં સાસ વસ્ત્રો અને ઘરેણા લઈને શ્રીહરિની પૂજા કરવા માટે તુરંત આવ્યા. તેમણે ઘણા જ પ્રેમથી શ્રીહરિના લલાટમાં કેસરી ચંદન ચર્ચ્યું, તેની વચ્ચે કુંકુમનો ચાંદલો કર્યો, જરિયાની સાલ ઓઢાડી શ્રીહરિને પ્રેમથી છાતી ઉપર મોતીના હાર પહેરાવ્યા, એ રીતે મોતીના બાજુબંધ અને તોરા પણ ધરાવ્યા, પ્રેમરસ કહે તે રીતે મેવા અને મીઠાઈ પણ અર્પણ કર્યા, કેસરયુક્ત ચંદન ચરણો ઉપર લગાવ્યું, તેનો સુગંધ ચારે બાજુ પ્રસરી ગયો. પછી પ્રસન્ન મન થઈને કપૂરથી આરતી ઉતારી બંને હાથ જોડીને શ્રીહરિના ચરણોમાં પડ્યા, પછી વિનંતી કરવા લાગ્યા. એભલ ખાચરને જ્યારે શ્રીહરિનો પ્રતાપ દેખાયો ત્યારે તેમને પોતાના રાજપાટ વગેરે બધા વૈભવો તુચ્છ જણાયા. વાત તો બહુ સાચી છે. વચનામૃત પંચાળાનું પહેલું, ભગવાનના સુખમાં જ્યારે જીવની નજર પહોંચે ત્યારે આ દુનિયાના અતિ સારા પંચ વિષય એ પણ અતિ તુચ્છ બની જાય. મીરાબાઈ એને સાંભળ્યું, મહાન સંત છે રહીદાસજી મહારાજ. કોણ? રહીદાસજી ચમાર હતા, ચામડા ચૂથવાનું કામ કરતા હતા, પણ મીરા તો ગીરધારીની ગાંડી થઈ હતી કે કોઈક મને ગીરધારી બતાવો, કોઈક મને ગોવિંદ બતાવો, કોઈક મને માધવને મેળવો. એને થયું ગુરુ કર્યા વિના તો મારો ઉદ્ધાર નથી. રહીદાસજી મહારાજ પાસે આવે, ભક્તિની દીક્ષા મેળવે. મીરાએ પોતાના ગુરુ તરીકે રહીદાસજીને પસંદ કર્યા, એને આનંદ થયો. પણ ગુરુની ગરીબી જોઈને, ગુરુની ગરીબી જોઈને આવા મહાન સંત અને ઝૂંપડામાં રહીને આખો દિવસ ચામડા ચૂથે, મીરાને દયા આવી. મેવાડથી રાણાની દીકરી હતી ને, મેવાડથી સોનાના થાળ હીરા માણેક મોતીથી ભરીને મગાવ્યા અને રહીદાસજી મહારાજના ચરણોમાં ભેટ મૂકી, ગુરુ મહારાજ આટલી દક્ષિણા દયા કરીને સ્વીકારો. મીરાની પ્રાર્થના સાંભળી દિવ્ય દ્રષ્ટિવાળા એ રહીદાસજી મહારાજ ઓળખી ગયા કે મીરાની પ્રાર્થનાની પાછળ આશય શું છે,
આ ભેટ લઈને આવ્યા છે, પણ મારો અંતર વૈભવ નથી જાણતા, મારી બહારની ગરીબી જોઈને આ ભેટ આપે છે. એટલે ચામડા ચૂતતા ચૂતતા ચામડાનો પેલો કુંડ હોય ને બાજુમાં, એ બાજુમાં કુંડ હતો, એ પાણી હતું, એ પાણી ખોબામાં ભર્યું અને રવિદાસજી મહારાજે એ ખોબાનું પાણી એમ નીચે નાખ્યું, એમાંથી એવા ઝવેરાત, એવા હીરાઓ, એવા માણેક પડવા લાગ્યા, એવા પડવા લાગ્યા. અને કહેવાય છે મીરાને કહ્યું રવિદાસજી મહારાજ, કહે મીરા તારા રતન કિંમતી છે કે આ રતન જરાક જોતો ખરી, કયા રતન કિંમતી છે? મીરાબાઈ તો જોઈ રહ્યા, અરે ગુરુ મહારાજ આ શું? મીરા હું ધારું ને આ ધૂળ જેટલી દેખાય છે ને આ એક એકને રતન બનાવી શકું, આવું ઐશ્વર્ય છે મારી પાસે, પણ મને તો રામ રતન મોટું મળી ગયું છે ને, એ ચિંતામણી મળી ગયો છે ને, એ કોહિનૂર મળી ગયો છે ને, હવે આ દુનિયાના કોઈ રતનમાં મારી દ્રષ્ટિ જાયમ નથી, આ પથરા જો કે તારું આ રતન જો મારા માટે ધૂળ સમાન છે, તું આ ભેટ મારા માટે લઈને આવી. મીરાને દુઃખ થયું કે મેં ગુરુની પૂજા નહીં, ગુરુનો અપરાધ કર્યો, આ ભેટ લઈને આવી, તું મારી પાસેથી આ શીખી? મેં તને રામ નામની દીક્ષા આપી, મેં તને કૃષ્ણ નામની દીક્ષા આપી. અને ત્યાર પછી કહેવાય છે મીરાએ પાયો જીમેને રામ રતન ધન પાયો, વસ્તુ અમૂલેખ દી મેરે સતગુરુ. મીરાબાઈનું આ પદ ત્યાર પછી રચાયું, ત્યાર પછી લખાયું. તુકારામજી મહારાજ આ પૃથ્વી ઉપર હાજર, શિવાજીને એમ થયું કે એમના દર્શન કરવા જાઓ. શિવાજી દર્શન કરવા આવ્યા, સંત જોઈને, એની સાધુતા જોઈને, એમની ભક્તિ જોઈને શિવાજી ખૂબ રાજી થયા કે આ પૃથ્વી ઉપર એવા સંત છે ભગવાનની ઝાંખી કરાવે. શિવાજી પાછા ગયા, ગયા પછી એમણે પોતાના સૈનિકોને, માણસોને હાથથી અને ઘોડા લઈને અનેક પ્રકારની ભેટ સાથે મોકલ્યા. તુકારામજી મહારાજને ભેટ આપવા માટે માણસો આવ્યા, શિવાજી મહારાજે પ્રાર્થના કરીને આ ભેટ આપના માટે મોકલી છે. તુકારામજી સમજી ગયા શા માટે આ ભેટ મને મોકલી છે, એમને એમ કે તુકારામજી આ ઝૂંપડામાં રહે છે, બહુ ગરીબ છે. અને તુકારામજી મહારાજે એક નાનો એવો સંદેશ શિવાજી માટે મોકલ્યો કે શિવા તને મારું ઝૂંપડું દેખાણું, મારું હૃદય ન દેખાણું, તને મારી ગરીબી દેખાણી, મારા હૃદયમાં પડેલી અમીરી તને ના દેખાણી, શિવા આ બહારની દ્રષ્ટિથી તું મને જુએ છે ને એટલા માટે આ ભેટ મોકલી, બાકી અંતરની દ્રષ્ટિથી મને જોયો હોત ને તો તું જાતે મારી પાસેથી ભેટ લેવા આવત. કુંભનદાસજી મહારાજ વૈષ્ણવના મહાન ભક્ત થયા, દિલ્હીનો રાજા માનસિંહ, સંગીતનો મહાન શોખીન, અને સંગીતના શોખીન રાજાને જિજ્ઞાસા કે આ પૃથ્વીમાં સારામાં સારા સિંગર કોણ છે. ખબર પડી કે કુંભનદાસજી મહારાજ એવા સંગીતજ્ઞ છે, એવું મધુર એમનું સંગીત છે, ભગવાન પોતે પ્રગટ થઈને એનું સંગીત સાંભળે છે. એને બોલાવો, નહીં આવે. એ નહીં આવે મહારાજ, તમારે જવું પડશે, મારે જવું છે. મહારાજ તમે રાજવી વેશમાં, પોશાકમાં જશો એ નહીં ગાય, સાદા વેશમાં, સાદા પોશાકમાં માનસિંહ પહોંચે છે. કુંભનદાસજીની ભક્તિ ચાલતી હતી, સામાન્ય માણસ તરીકે બેસી જાય અને ભક્તિના પદો સાંભળી આફરીન બની જાય. આવી ભક્તિ, આવો પ્રેમ, આવું રૂહાની સંગીત, આવું ગળું, કોયલ પણ પાછી પડે, આવો ટહુકો, આવો મીઠો લહેકો, બાવરો બની જાય, પોતાની જાતને ખુલ્લી કરી નાખી કે હું દિલ્હીનો મહારાજા માનસિંહ આપને વંદન કરું છું. કુંભનદાસજી તુંબરો નીચે મૂકી દીધો. મહારાજ એક પદ સંભળાવો, નહીં, આ પદ દિલ્હીના રાજા માટે નથી, આ પદ તો કેવળ ને કેવળ કોના માટે? મારા કૃષ્ણ કનૈયા માટે છે. ન ગાયું, પણ માનસિંહને એમ થયું આવું સારું સંગીત ગાનારા આવી ગરીબી મારે, હાથથી ઉપર એમણે ભેટ મોકલી. કેટલી બધી ભેટો મોકલી, વર્ણન છે એનું ઇતિહાસમાં, એક પણ ભેટ સ્વીકારી નહીં. બ્રહ્માનંદ સ્વામી ગઢપુરમાં આવે, લાડુદાન ગઢવી, 13 કિલો સોનું એમના શરીર ઉપર હતું ઘરેણા તરીકે. બ્રહ્મ સંગીતા નામનો ગ્રંથ બ્રહ્માનંદ સ્વામીનો લખેલો. જ્યારે સ્વામી ગઢપુરમાં આવ્યા ત્યારે સ્વામી સાથે કેટલો વૈભવ હતો, કેટલા ગાડાઓ ભરીને ભેટ સોગાદ મિલકત ઝવેરાત સોનું ચાંદી હતું, કેટલા ગાડાઓ, હ સ્વામી વર્ણન કર્યું છે આખું. અને આટલો મોટો વૈભવ લઈને એ બ્રહ્મ મુનિ એ લાડુદાન ગઢવી
ભગવાન શ્રીની સભામાં આવે ને આપણે જાણીએ છીએ કે મીઠાની કોથળી દરિયામાં જાય ને પાણીમાં જાય ને પાછી નીકળે નહીં, એમ ભગવાન શ્રીની મૂર્તિમાં એવા સમાઈ જાય એ લાડુદાન મટી અને બ્રહ્માનંદ બની જાય. વિષયનો આનંદ જેનો ઓસરી ગયો અને બ્રહ્મનો આનંદ જેના હૃદયમાં પ્રગટી ગયો એ બ્રહ્માનંદ જાણો છો ને તમે, આ બ્રહ્માનંદ. પૂર્ણાનંદ સ્વામી હતા, સાધુ હતા, કોઈક કારણસર પછી ત્યાગાશ્રમમાંથી નીકળી ગયા અને ગ્રહસ્થાશ્રમમાં જતા રહ્યા, ગજાભાઈ ગઢવી થઈ ગયા. પણ નિષ્ઠા તો એવી જ, ખુમારી તો એવી જ, મારી લાયકાત ઓછી હતી એટલે હું દૂર થયો, પણ ભગવાન તો એક સ્વામી નારાયણ, એના સિવાય બીજો કોઈ ભગવાન નહીં. હા, આવી નિષ્ઠા. અને ભાઈ પછી તો ગ્રહસ્થાશ્રમમાં ગયા, ત્યાં તો કારમી ગરીબી, એ ગરીબીમાં એ દુઃખી થાય એમાં ભાવનગરના વજેસી દરબારને ખબર પડી, ગજાભાઈ ગઢવી ત્યાગાશ્રમ છોડી ગ્રહસ્થાશ્રમમાં પાછા આવ્યા છે, ખૂબ ગરીબીમાં છે. એને પત્ર લખી પોતાના રાજકવિ તરીકેનું બિરુદ આપી અને સામેથી કહ્યું તમે મારા રાજકવિ બનો અને પારિતોષિક સ્વીકારો. અને ત્યારે ગજાભાઈ ગઢવીએ પત્ર દ્વારા જવાબ લખ્યો કે મહારાજ, જે મોઢેથી પાન ચાવ્યા હોય ને પાન, એ મોઢેથી પાન ન મળે તો પાણા ન ચવાય દરબાર, એમ જે જીભેથી ભગવાન શ્રીહરિના વખાણ કર્યા, એમના પદો ગાયા, એમની પ્રશંસા કરી, હવે આજે વારો શ્રીજી મહારાજ સામે નથી તો એને છોડીને આ જગતના એક તુચ્છ પામરને પતિત વ્યક્તિની પ્રશંસા હવે આ જીભથી નહીં થાય. રાજાને શું થયું હશે વજેસીને વિચાર તો કરો દાદા, વજેસી આ પત્ર વાંચ્યો હશે શું થયું હશે, એને શું થયું હશે? હું કહેવા એ માંગુ છું, જેને આપણે સર્વસ્વ માની બેઠા છીએ આ ભૌતિક જગત, હું ઇતિહાસમાં આ બધી વાતો એટલા માટે કરું છું, ઘણાને એમ જ છે કે ભાઈ આ જ સાચું છે, તો ઘણા એમ કે ભાઈ સંતોની જરૂર પડે છે ને બંગલાની ગાડીની પૈસાની, જરૂર છે પણ એ સર્વસ્વ નથી. ભગવાનને છોડીને અમે એ રસ્તો નથી લેતા, ભગવાનની આજ્ઞા લોપીને રસ્તો નથી લેતા. આજની દુનિયા જ્યારે ગમે ત્યાંથી ગમે તે રીતે પૈસો આવવો જોઈએ, આ રસ્તે જ્યારે ચાલી છે ત્યારે આ વાત કરવી પડે. ઠાકોરજીની ઈચ્છા હોય તો દ્વારિકા જેવી સોનાની નગરી બનાવો, અને ઠાકોરજીની ઈચ્છા હોય તો સુદામાનું ઝૂંપડું બરાબર છે. આજની દુનિયા જે રસ્તે ચાલી છે, રોનાલ્ડ નિક્સન, બીજા વિશ્વયુદ્ધનો બહુ મોટો રોલ ભજવનાર એક સૈનિક બ્રિટનનો, કેટલો મોટો એને રોલ ભજવ્યો, એને કંઈક અનુભવ થયા કરે કોઈ ડિવાઇન પાવર છે. એણે 3 વર્ષ સુધી લાઇબ્રેરીમાં સંશોધન કર્યું અને અંતે એને એમ ખબર પડી કે ડિવાઇન પાવર અનુભવવા માટે ભારત જેવો કોઈ દેશ નથી. એ સમયમાં એટલી મોટી જાહો જલાલી બધું છોડી હિમાલયમાં જાય, હિમાલયમાં જઈને રહે, એક દિવ્ય અનુભવ કરે, સાધુ બની જાય, કૃષ્ણ પ્રેમ એનું નામ પડે. એના તમે ઓનલાઈન જુઓ તો ખરા, એનો આજે આશ્રમ છે, એના પુસ્તકો છે, એને કેટલો મહિમા, કેટલો મહિમા. ભારતની ભૂમિમાં જમીન ઉપર આલોટે, હા દાદા, ભારતની ભૂમિમાં જમીનમાં આલોટે, ત્યારે આપણને એમ થાય આપણા ઇન્ડિયન તો 6 મહિના અમેરિકા રહ્યા હોય ને પછી હું કે ઇન્ડિયા તો બહુ ડર્ટી, આઈ ડોન્ટ લાઈક ઇન્ડિયા, લે 6 મહિનામાં ડોન્ટ લાઈક ઇન્ડિયા, ઇન્ડિયાની ગરીબ ગરમી દેખાણી, ઇન્ડિયાની ગરીબી દેખાણી, પણ ઇન્ડિયાનો ભારતનો જે આપણું મૂળ છે, ત્યાંની જે સંસ્કૃતિ છે, આપણા માતા પિતા છે, બરાબર, આપણું મૂળ ત્યાં છે, આપણું બીજ ત્યાં છે, આપણું પ્રારબ્ધ ત્યાંથી શરૂ થયું, ભૂલી ગયો જોયું. કહેવા એ માંગુ છું, ભગવાનની મૂર્તિમાં, ભગવાનના સુખમાં જ્યારે જીવની નજર પહોંચે ત્યારે આ લોકના જે સુખ છે એ તુચ્છ થઈ જાય છે. મળે તો એમાં બંધાતો નથી અને ન મળે તો એને મેળવવા માટે ખોટી મહેનત કરતો નથી. દરબારને ભગવાન શ્રીહરિની મૂર્તિમાં સુખ મનાઈ ગયું, રાજપાટ વગેરે બધા વૈભવો તુચ્છ જણાયા. જ્યારે તેમને શ્રીહરિનો પ્રતાપ સમજવામાં આવ્યો ત્યારે તેઓ બોલ્યા, હે હરે, મારા ઘરબાર પરિવાર જે કંઈ છે આ બધું હું આપને સમર્પણ કરું છું, હું હવે આપનું ધ્યાન ભજન જ કરીશ,
રાજ્ય વહીવટની બધી ઉપાધિને છોડી દઉં છું, મને તેમાં બિલકુલ રૂચિ નથી, હવે હું આપને એક પળ વાર પણ ભૂલીશ નહીં, આપે મને રાજ્યનું સુખ બહુવાર આપ્યું છે। રાજ સુખ તુમ દે બહુવારા, સો ભોગવે ના આવત પારા। તમે ઘણી વાર રાજ્યનું આ વૈભવનું સુખ આપ્યું છે, એ ભોગવતા એનો પાર આવે એમ જ નથી, હવે મને રાજ્યના સુખની ઈચ્છા નથી, આપ મુક્તાનંદ સ્વામીને અમને સત્સંગનો ઉપદેશ કરવા અહીં રહેવાની આજ્ઞા કરો। જોયું, ભગવાનની મૂર્તિમાં, ભગવાનના સાધુમાં, ભગવાનમાં હેત થાય એટલે ભગવાનમાં સંબંધવાળા બધામાં હેત થાય, ભગવાનનો મહિમા સમજાય એટલે ભગવાનના સંબંધવાળા બધાનો મહિમા સમજાય, એના સાધુનો મહિમા સમજાય, એના હરિભક્તોનો મહિમા સમજાય। આજના અધૂરા સત્સંગે ઘણીવાર કહેતા હોય, અમે ભગવાનને માનીએ પણ આ સાધુ બાવામાં બહુ વિશ્વાસ, એ બધા તો એને ભગવાનનો જ મહિમા નથી। જેને ભગવાનનો સાચો મહિમા છે ને, ગુરુજીએ કેટલી સરસ આ વાત લંડનમાં મધ્ય પ્રકરણના 27મા વચનામૃતની કથામાં કરી, કેટલી વેધક, કેટલી માર્મિક આ વાત। દુનિયામાં દરેક વસ્તુની ગતિ છે, દરેક વસ્તુની, પાણીની ગતિ, કોઈ પણ જગ્યાએ પાણી નાખો એ ક્યાં જશે? નીચે જ જશે। અગ્નિ કોઈ પણ જગ્યાએ તમે પ્રગટાવો ક્યાં જશે? ઉપર જ જશે। અગ્નિની ગતિ હંમેશા ઉપર તરફ, પાણીની ગતિ હંમેશા નીચે તરફ, આ બધી ગતિ છે। એવી રીતે મહિમાની ગુરુજી કે ગતિ છે, કેવી ગતિ છે? મહિમા હંમેશા નીચેથી શરૂ થાય, નીચેથી ઉપર જાય, ઉપરથી નીચે નહીં, નીચેથી ઉપર જાય। ભગવાનનો મહિમા કેવો છે એ જોવું હોય ને તો તપાસવું, એને ભગવાનના નાનામાં નાના સંત કે ભક્તોનો મહિમા કેવો છે એટલું તપાસવું, એટલે ખબર પડે ને ભગવાનનો મહિમા કેવો છે। ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં સભા કરીને બેઠા છે, કાયાભાઈ દર્શન કરવા આવે, ભગવાનના દર્શનની તાલાવેલીમાં ભૂલી ગયા આસપાસનું જોવાનું, ઉતાવળથી ચાલ્યા, દરબારગઢ જેમ નજીક આવે એમ ઉતાવળ વધતી જાય, અને એમાં દરબારગઢના આંગણામાં એન્ટ્રીમાં કૂતરું બેઠું હશે, એ કૂતરાના પૂંછડા ઉપર પગ પડી ગયો, એટલે કાયાભાઈને દુઃખ થયું, ત્યાં દંડવત કરવા લાગ્યા। મહારાજ તો અંતર્યામી છે, જાણે છે, પણ તેમ છતાં બૂમ પાડી, એ કાયાભાઈ ત્યાં કોને દંડવત કરો છો? અમે તો અહીંયા બેઠા છીએ। બધાનું ધ્યાન તૂટ્યું, બધા જોવા લાગ્યા, બધા ખળખળાટ હસવા લાગ્યા, અરે મહારાજ કૂતરાને દંડવત કરે છે, આટલી ખબર નથી પડતી, કોઈ કોઈ માની શકે? પણ કાયાભાઈએ પૂરા 11 દંડવત કર્યા, પછી મહારાજ પાસે આવ્યા, મહારાજ કે કાયાભાઈ અમે અહીંયા બેઠા છીએ, મારા સાધુઓ અહીંયા બેઠા છે, અને તમે ત્યાં શું દંડવત કર્યા? હાથ જોડીને કહ્યું, મહારાજ અમને તમારા દર્શન ક્યારેક થાય, અમને તમારી વાણી ક્યારેક સાંભળવા મળે, આ કૂતરું દરબારગઢ સુધી પહોંચી જાય, તમારા એને દર્શન થાય, તમારી એને વાણી સાંભળવા મળે, અને આ કૂતરું એની પૂંછડી ઉપર મારાથી પગ મુકાઈ જાય, મહારાજ આ મુક્ત જ કહેવાય, એનો મારાથી અપરાધ થઈ ગયો, માટે એ ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે મેં એને 11 દંડવત કર્યા। વિચારો તમે, તુલસી જાકે મુખન સે ભૂલે નિખસે રામ, તુલસી જાકે મુખન સે ભૂલે નિખસે રામ, તાકે પગ કી પહેનિયા મેરે તન કી ચામ। ભૂલથી પણ રામનું નામ લઈને એને મારા શરીરનું ચામડું ઉતારી એના પગના જોડા બનાવીને પહેરાવી દઉં, આવો મહિમા તુલસીદાસજીને। અને આપણે કે મંદિરમાં સ્વામિનારાયણ શું મંડળ, બહાર નીકળ જા, લો મહિમા હંમેશા નીચેથી ઉપર તરફ જાય, કોઈ પણ નો મહિમા એની ગતિ નીચેથી છે, ઉપરથી નથી। દરબારને થયું, મહારાજ આપના સાધુ મુક્તાનંદ સ્વામી એમને અમને આપીને જાઓ, આજ્ઞા કરો અમારી સાથે રહે, તમારી મૂર્તિનો મહિમા સમજાવે, મારો એકમાત્ર પુત્ર ઉત્તમ છે, તેને પણ હું આપને સમર્પણ કરું છું, હવે મને રાજ્ય કે પરિવારમાં કશી ભાવના કે વાસના નથી, આપ મને મળ્યા છો તેથી બધું ખારું થઈ ગયું છે, આપના સ્વરૂપમાં હું જ્યારે પ્રીત કરું છું ત્યારે મને તે બધું વિઘ્નરૂપ ભાસે છે, કલ્પતરુ અને ચિંતામણી સમાન પરમનિધિ
આપ મને મળ્યા છો, એટલે હું આપની પાસે બળજબરીથી માગું છું, હવે આપના સ્વરૂપમાં જ મારું મન રહે, પણ બીજે ક્યાંય ન રહે। આપના સિવાયની વસ્તુ માત્ર મારે માટે ડાંગરના ફોતરા જેવી તુચ્છ થઈ ગઈ છે। ભગવાન સિવાયની વસ્તુમાંથી હેત ઉતરી ગયો। દરબાર એભલ ખાચરની આવી વાણી સાંભળીને મહાન સુખદાયક શ્રીહરિ પ્રસન્ન થયા અને બોલ્યા કે આ કોઈ પૂર્વના ઘણા બળવાન યોગી છે। આવા જે પૂર્વના યોગીઓ યોગભ્રષ્ટ આત્માઓ હોય તેમને માટે જ ભગવાન આ ભૂમિ ઉપર પ્રગટ થાય છે। આવું કહીને શ્રીહરિએ તેનો હાથ જાળીને કોલ આપ્યો કે હું તમારા ઉપર અતિ રાજી થયો છું, હવે હું તમને ક્યારેય છોડીશ નહીં। શ્રીહરિના આવા વચનને સાંભળીને બીજા દરબારોના દિલમાં ઘા લાગ્યો। અરે આવું કોઈથી ન થાય, એમ કહી સહુ પોતપોતાની સમજણ પ્રમાણે બોલવા લાગ્યા। સહુ દરબારોએ કહ્યું, અભય રૂપના જેવું ન થઈ શકે, અભયરાજ તો એક અભયરાજ જ છે, આ કોઈ પૂર્વના મહાન યોગી છે। તે પછી એભલ ખાચરે ચંદનથી સંતોની પૂજા કરી, બધા સંતોને ફૂલના હાર પહેરાવ્યા। તેમણે સંતોને વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું, મારું મન શ્રીહરિના ધ્યાનમાં અને સ્મરણમાં એકતાર રહે, શ્રીહરિની સાથે જેટલા પાર્ષદો હતા તે બધાની ચંદન ને પુષ્પ આદિથી પૂજા કરી, બીજા સૌ દરબારોની પણ તે જ રીતે પૂજા કરી, તે સિવાય ચારેય વર્ણના અન્ય હરિભક્તો હતા તેમની પણ યથાવિધિ પૂજા કરી, બે હાથ જોડીને શ્રીહરિને કહ્યું, હે પ્રભુ, કાયમને માટે મારી મતિ એક સરખી રહે એવી કૃપા કરો। શું કીધું? કાયમને માટે મારી મતિ મારી બુદ્ધિ એક સરખી રહે એવી કૃપા કરો। દેશકાળને કારણે મતિ જેવી હોય એવી ક્યારેય રહેતી નથી। માણસને સૌથી વધારે ઉપાધિ કરાવે તેનું મન કરાવે છે। આજે જે સારું લાગે છે આવતીકાલે એ જ ખરાબ લાગે છે। વસ્તુ સારી કે ખરાબ પછીની વસ્તુ, પણ આ સારી ને ખરાબ, નિંદા ને ટીકા, સુખ અને દુઃખ, આ બધાની પાછળ જો કારણ હોય ને તો માણસનું મન છે। અમારા ભગતજી ન્યાયશાસ્ત્ર ભણે છે, સુખ દુઃખાદ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ, ન્યાયશાસ્ત્રનું સંશોધન છે। દાદા સુખ લાગે છે, આપણે એમ કે આ બહુ સારું છે, જો શિયાળો હોય ધાબળો ઓઢો કેવો લાગે? ઘનશ્યામ દાદા કેવો લાગે? સારો લાગે ને, પણ હીટર વધી જાય ધાબળો કેવો લાગે? પછી કેવો લાગે? અમારા યાત્રામાં બધા હરિભક્તો જાડા જાડા જેકેટ લીધેલા, મોટા મોટા જેકેટ લીધેલા, બરાબર, અને ભાઈ પછી ત્યાં નેપાળમાં તો ગરમી પડે, બધા પહેરીને તૈયાર થઈ ગયા અને પછી બસમાં એવા બધા શેકાય એવા શેકાય, કેમ? જે જેકેટ સવારે સારું લાગતું હતું એ જ જેકેટ બપોરે ખરાબ લાગ્યું, તો જેકેટ સારું કે જેકેટ ખરાબ? માણસને સારું અને ખરાબ, સાનુકૂળ અને પ્રતિકૂળ, સુખ અને દુઃખ, નિંદા અને સ્તુતિ, આ બધાની પાછળ જો પોતાને ગમતો માણસ હોય ને કડવી વાત કરે ને, કડવી વાત કરે ને તો નિંદા ન લાગે, સ્તુતિ લાગે। ગુણાત્યાનંદ સ્વામી વાત કીધી, જુનાગઢ મંદિરનું કામ ચાલે, પાલક બાંધવાનો હતો દાદા, અને પાલક બાંધવાનું કામ અટક્યું એટલે ઘણા બધા માણસો કામ કરવા આવેલા એ બધા અટકી પડ્યા। ગુણાત્યાનંદ સ્વામી તપાસ કરી શું છે, ખબર પડી જે પાલક બાંધનાર માણસ છે એ અત્યારે સુઈ ગયો છે, થોડો આળસુ છે, હવે એ આવે પાલક બાંધે તો બેલા ઉપર ચડે ને કામ શરૂ થાય। આટલા બધા માણસો ખોટી થઈ રહ્યા છે એટલે ગુણાત્યાનંદ સ્વામી જાતે ગયા, પેલો જ્યાં સૂતો હશે ને ખૂણામાં, સ્વામી કીધું, ભાઈ જાગો ને, આવા મોટા સાધુ અને ભાઈ બાપા કીધા, ભાઈ જાગો ને, તમારે લીધે કેટલા બધા માણસો ખોટી થાય છે, જાઓ સ્વામી, જ્યારે હોય ત્યારે મને બેહવા જ નથી દેતા, શાંતિ લેવા જ નથી દેતા। ગુણાત્યાનંદ સ્વામી હાથ જોડ્યા, બાપા આવો ને, અડધો કલાકનું તમારું કામ, પછી સુઈ જજો, નથી આવવાનો આજે તો। આમ છણકો મારી અને તાટિયો પછાડીને સુઈ ગયો ગુણાત્યાનંદ સ્વામી, થયો આ તો હવે ઊભો નથી, એના કોંડા છે આ તો। પણ આટલા બધા માણસો ખોટી થાય છે, મંદિરનું કામ અટવાયું છે, હવે કોઈક રીતે કામ તો શરૂ કરવું પડશે ને, એટલે સ્વામીએ પૂછ્યું કે એને હેત કોની જોડે છે? તો ખબર પડી એક નાના સ્વામી એમની જોડે હેત, નાના સ્વામીને બોલાવ્યા, સ્વામી બધી વાત કરી, આટલા બધા માણસો ખોટી થાય છે, કામ અટક્યું છે અને આ બધા માણસો બોલાવી લીધા છે,
અમે ગયા, હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યા, પણ આવતો નથી, તમે જાઓ બોલાવી લો, હમણાં સ્વામી બોલાવી લાવો. પેલા આવ્યા, એક લાત મારી. પેલા તો શું કર્યું, પેલા તો ઝીકી જ દીધી, અને પછી જે કહેવાનું છે એ બધું કહી દીધું, કડવી વાત. હા, પણ તોય પેલા હાથ, હા સ્વામી આવું આવું, હા સોરી સોરી ભૂલ થઈ ગઈ બાપા, આવું ઉભો થઈને ઉભી પૂછડે ભાગ્યો. બોલો લો, ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ હાથ જોડે ભાઈ બાપા કરે તો એને હારું ન લાગ્યું. કેમ? મન સાનુકૂળ નથી. સમજ્યા ને તમે? આવી મોટી પ્રશંસા મળે, આવા મોટા સાધુનો રાજીપો મળતો હતો, પણ એ સાનુકૂળતા નહોતી. અને પેલા એ લાત મારી, ગમે તેમ કીધું, લંગોટો કીધું, તોય ઉભો થઈ ગયો. કારણ દાદા, દરબાર કેવી સરસ પ્રાર્થના કરે છે. બહુ અદ્ભુત બે પ્રસંગ છે. એસો મતી મે પાપ હી આવે, ભક્ત જીવ અસુર હોઈ જાવે, સો પાપ હમ દેખે વિચારે, માન મોટાએ મહાભારે. એભલ ખાચર હાથ જોડીને પ્રાર્થના કરે છે, પ્રભુ અમારી બુદ્ધિ કાયમને માટે આવી રહે, અમારી બુદ્ધિ દિવ્ય ભાવવાળી રહે, અમારી બુદ્ધિ મહિમાથી ભરેલી રહે. પણ મહારાજ, દેશ કાળને કારણે એક સરખી બુદ્ધિ નથી રહેતી. જેની પૂજા કરી હોય એની જ પાછળથી લોકો નિંદા કરે છે. જ્યારે આવી રીતે અણસમજણથી નિંદા કરે છે ત્યારે નિંદા કર્યાનું પાપ એવું મોટું લાગે છે. કદાચ નિંદા કરનારો જીવ ભક્ત હોય તો પણ પાપને કારણે અસુર ભાવને પામી જાય છે. એસો મતી મે પાપ હી આવે, જોયું, ભક્ત જીવ અસુર હોઈ જાવે. ભક્ત છે છતાંય અસુરપણાને પામે છે. અને મેં બહુ વિચાર્યું, તે પાપનું કારણ પણ મેં વિચારીને જોયું, ત્યારે જણાયું એના મૂળમાં છે માન. શું છે? હે પ્રભુ, અમારી માનથી રક્ષા કરજો, પ્રાર્થના કરે છે. કેવી સરસ વાત છે. આપણે 36મી ચોપાઈથી આગળની વાત આવતીકાલે સાંભળીશું, પણ એક નાનો પ્રસંગ રિપીટ કરું. એભલ ખાચરની આ વાત, ગઢપુરવાસીની આ વાત, આવીને આવી વાત, ધર્મદેવ ધામમાં જવાના છે, અયોધ્યામાં. ભક્તિ માતાએ દેહ છોડી દીધો છે, ત્રણે ત્રણ દીકરા બેઠા છે, ધર્મદેવનો છેલ્લો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે. અને ત્યારે ધર્મદેવે પોતાના મોટા દીકરા રામ પ્રતાપને કહ્યું, બેટા મારી છેલ્લી ભલામણ છે, મારો છેલ્લો ઉપદેશ છે, આ ઘનશ્યામીને ભાઈ ન માનતા એ ભગવાન છે, આમ માનજો. રામ પ્રતાપની આંખમાં ટપક ટપક આંસુ પડી રહ્યા છે. એક બાજુ પિતા દેહ છોડશે એનું દુઃખ છે, અને બીજી બાજુ અમને ભાઈ રૂપે ભગવાન મળ્યાનો આનંદ છે. પિતાજીની હાજરીમાં, આ પ્રસંગમાં આવ્યો હતો એટલે રિપીટ કરું છું, પિતાજીની હાજરીમાં મોટા ભાઈ રામ પ્રતાપ, જે ઘનશ્યામને ભાઈ જ માનતા હતા, ઘણીવાર મારી પણ લેતા, એ મોટા ભાઈ રામ પ્રતાપ ઘનશ્યામને હાથ જોડીને વિનંતી કરે છે, ભાઈ આજે જેમ પિતાજીના વચને કરીને અમને તમારા સ્વરૂપનો નિશ્ચય થયો છે, આવો ને આવો નિશ્ચય કાયમ રહે એવી દયા કરો. ખબર છે ને દાદા? ત્યારે ઘનશ્યામ મહારાજ કહે, ભાઈ એ તો સાધુનો સમાગમ કરો તો થાય, સાધુની કૃપા થાય તો થાય. બહુ સરસ પ્રસંગ છે, કાલે આપણે રિપીટ થોડો કરી લેશું. અહીંયા એભલ ખાચરે કહ્યું, મહારાજ આવીને આવી દિવ્ય મતી તમારામાં કાયમ રહે એવી કૃપા કરો, નથી રહેતી. દેહભાવ છે એટલે દેશકાળ લાગે છે, દેશકાળ લાગે છે એટલે જે પ્રશંસાને કરનારા છે એ જ પાછળથી પછી નિંદા કરે છે. પ્રભુ અમને દિવ્ય ભાવ પ્રગટાવો, દિવ્ય બુદ્ધિ આપો, દિવ્ય જીવન આપો. આ સુંદર વાત, એ બધાના મૂળમાં છે માન. માન આવે એટલે માણસની બધો જ મહિમા ઘટે છે, બધો જ મહિમા. તો આવતીકાલે આપણે 36મી ચોપાઈથી આગળની કથા શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.